વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ જોવા જઈ રહ્યા છીએ તો કુલ આખો પ્રકરણ છે એ કેટલા માર્ક્સ નું છે એની પહેલા આપણે વાત કરીએ સૌપ્રથમ આપણે મેથ શરૂ કર્યું ત્યારે પણ સૌથી પહેલા આપણે એની પેપર સ્ટાઇલ છે એ જોઈ હતી તો આજે આપણે ત્રીજો પ્રકરણ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એમાં ટોટલ વેઇટેજ આ પ્રકરણનું ટોટલ માર્ક્સ એના છે 8 માર્ક્સ 8 માર્કનું આ ચેપ્ટર છે અને 8 માર્ક કેવી રીતે વહેંચાયેલા છે એ આપણે જોઈએ તો 1 માર્કના બે પ્રશ્નો છે એ પૂછવામાં આવશે પછી 2 માર્કનો એક પ્રશ્ન છે એ તમને પૂછાશે બાજુમાં સ્ટાર કર્યો છે એનો અર્થ એમ છે કે એ ઓપ્શનમાં હશે એટલે 2 માર્ક્સના ઓપ્શનમાં બે માર્ક્સનો એક દાખલો હશે એના અથવામાં બે માર્ક્સનો એક બીજો દાખલો છે એ તમને પૂછવામાં આવશે અને એક દાખલો 4 માર્કમાં છે એ પૂછવામાં આવશે આપણે જાણીએ છીએ કે એ બી સી ડી આમ 4 સેક્શન છે એ હશે બરોબર તો એમાં સેક્શન એ બી અને ડી એમાંથી આ પ્રશ્નો છે એ પૂછાશે 2 માર્ક 2 4 માર્ક અને 4 આના એટલે ટોટલ 8 માર્ક્સ આમ આ પ્રકરણ છે એ કુલ 8 માર્ક્સ નું છે બરાબર પ્રકરણ નું ટાઇટલ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તો સૌપ્રથમ આપણે એનું જે ટાઇટલ છે એને સમજીએ તો સૌથી પહેલા વાત આવે દ્વિચલ તો ચલ શબ્દથી તમે પરિચિત છો એ બી સી એક્સ વાય ઝેડ આ બધા શું કહેવાય ચલ કહેવાય ચલ મીન્સ વેરિયેબલ કે જેની કોઈ કિંમત છે ફિક્સ હોતી નથી તો આપણે જે વાત જોવાની છે એ ચલની વાત દ્વિચલ એટલે કે આખો પ્રકરણ જ્યાં સુધી આપણે ભણશું ત્યાં સુધી એમાં બે જ ચલની હંમેશા આપણે વાત આવ્યા કરશે અને બે ચલ હશે મોસ્ટલી એક્સ અને વાય બરાબર તો દ્વિચલ પછી એની પછીનો વર્ડ છે સુરેખ એનો અર્થ શું તો કે જો આપણે એનો આલેખ દોરશું તો એનો આલેખ છે આપણને એ કેવો મળશે એક રેખા મળશે બરોબર એનો આલેખ આપણે દોરશું તો એ આલેખ શું મળશે એક રેખા મળે એટલે દ્વિચલ જેમાં ચલ બે છે અને એનો આલેખ દોરો તો એક રેખા મળે એટલે સુરેખ સમીકરણ યુગ્મ તો સમીકરણ શબ્દ એટલે એનાથી તમે પરિચિત છો બહુ અગાઉના ધોરણથી તમે ભણતા આવો છો 6 7માં ધોરણથી બરાબર સમીકરણ એટલે ઇક્વલ ટુ એટલે કે બરાબરની સાઈન હોય એની ડાબી બાજુ કંઈક લખેલું હોય જમણી બાજુ કંઈક લખેલું હોય એટલે એને શું કહેવાય સમીકરણ પણ સામાન્ય રીતે કોઈ પણ સમીકરણ છે એ કેવું હોય છે તો કે સંતુલિત હોય છે એટલે કે x + 3 = 5 આમ તમને આપ્યા છે તો અહીં x ની કિંમત તમે 2 મૂકી દો તો 2 + 3 એટલે 5 બરાબર 5 તો કે આ ભાઈ વાત સાચી છે તો આને શું કહેવાય આને સમીકરણ કહેવાય પણ આપણે સમીકરણ અને યુગ્મ હવે યુગ્મનો અર્થ શું તો કે યુગ્મના યુગ્મ એમ બે યુગ્મ એટલે બે કી સંખ્યા અને અયુગ્મ એટલે એકી સંખ્યા આપણે માત્ર એવા એક સમીકરણની વાત નથી કરવાની પણ એક થી વધુ એટલે કે યુગ્મ સમીકરણ એટલે કે બે સમીકરણ આખું પ્રકરણ આપણે ભણશું એમાં ક્યાંય એક સમીકરણની વાત આવશે નહીં આખા પ્રકરણની અંદર આપણે બે જ સમીકરણોની વાત આવશે એટલે શરૂઆત થી લઈ અને છેક અંત સુધી ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી દરેક જે વાત હશે સમીકરણ યુગ્મની હશે એટલે કે બે સમીકરણો છે આપણને એ આપેલા હશે પ્રકરણ 8 માર્ક્સ નું છે એટલે એ પણ તમને ખ્યાલ હશે કે ચેપ્ટર થોડું મોટું છે બરોબર અઘરું નથી મોટું છે સ્વાધ્યાય 3.1 3.2 પછી 3.3 3.3 ની અંદર આદેશની રીત શરૂ થાય છે પછી સ્વાધ્યાય 3.4 એમાં લોપની રીત અને આદેશની રીત પછી સ્વાધ્યાય 3.5 એની અંદર તમારે ચોકડી ગુણાકારની રીત નો ઉપયોગ છે એ આવશે પછી સ્વાધ્યાય 3.6 એમાં વિશિષ્ટ રીતના બધા દાખલાઓ છે આપણે એ આવશે અને 3.7
વૈકલ્પિક છે એટલે પરીક્ષાની દ્રષ્ટિએ એ આપણે ઉપયોગમાં લેવાનું નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો સ્વાધ્યાય 3.1 થી જો આપણે વાત કરીએ તો સ્વાધ્યાય 3.1 છે એની અંદર શરૂઆતમાં આલેખની વાત છે. વિચલ સુરેખ સમીકરણ યુગમાં આ પ્રકરણનું આપણે બહુ જ સરસ મજાનું મટીરીયલ તૈયાર કરેલું છે. જેમ તમને ખ્યાલ છે કે બીજું પ્રકરણ બહુપદીઓ મેં તમને શીખવ્યું ત્યારે બહુપદીઓ માટેનું પણ મટીરીયલ છે એ મેં તમને બધાને વોટ્સઅપ છે એ કરી આપેલું, તમે વાંચો. એવી જ રીતે પ્રકરણ 3 નું પણ આપણે બહુ સરસ મજાનું મટીરીયલ છે એ તૈયાર કરેલું છે. જો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરીએ તો બહુપદીની અંદર પણ એકઘાત બહુપદી, દ્વિઘાત, ત્રિઘાત બહુપદી પછી એના પ્રમાણિત સ્વરૂપે એની આપણે વાત કરેલી. તો હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તો એનું પ્રમાણિત સ્વરૂપ એ કેવું હોય છે એની જો આપણે વાત કરીએ તો ax ax plus by plus c is equal to 0. તો આનું પ્રમાણિત સ્વરૂપ છે ax plus by plus c is equal to 0. જ્યાં યાદ રાખવાનું છે તમારે કે a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકે, એટલે a અને b ની બંનેની કિંમત એક સાથે ક્યારે 0 થતી નથી. બરાબર a b અને c શું છે? કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે. આ ને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. બરાબર આવું એક સમીકરણ નહીં હોય, બે સમીકરણ છે એટલે આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ કહીશું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે સ્વાધ્યાય 3.1 તરફ આગળ વધીએ છીએ. સ્વાધ્યાય 3.1 ની અંદર તમને જે વિગત આપી છે એના પરથી સૌપ્રથમ તમારે સમીકરણો બનાવતા શીખવાનું છે. એ સમીકરણો બનાવ્યા પછી એના પરથી આલેખ નું નિરૂપણ છે એ કરવાનું છે. આપણને પ્રશ્ન એમ પૂછ્યો છે કે ઈ જે પરિસ્થિતિ છે એને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવો. બેઝિક રીતે એટલે શું? સમીકરણ સ્વરૂપમાં આપણે એને દર્શાવી દેવાનું છે અને આલેખની રીતે એટલે કે ગ્રાફ પેપર ઉપર એનો ગ્રાફ છે, આલેખ છે એ આપણે દોરવાનું. બરોબર તો સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1 હવે પછી આપણે જોઈશું. આજે આપણે એની પ્રિફેસ એટલે કે પ્રસ્તાવના પ્રકરણની આજે આપણે જોઈ વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો હવે પછી આપણે સ્વાધ્યાય 3.1 છે એ જોઈશું. થેન્ક યુ.